નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ એટલે કે પર્યાવરણ એનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણમાં આપણે અનુક્રમણિકામાં જોઈએ, એમાં પ્રથમ સત્રમાં 1 થી 13 પાઠ આપેલા છે. કેટલા? 1 થી 13 પાઠ આપેલા છે, બરાબર. તો આપણે પ્રથમ સત્રમાં 1 થી 13 પાઠ સુધીનો અભ્યાસ કરવાનો છે. પર્યાવરણમાં આપણે ભાગ 1માં પાઠ 1 પૂનમે શું જોયું તેના વિશે અભ્યાસ કરીશું. તો બાળ મિત્રો, તમારે પહેલા અને બીજા ધોરણમાં કલરવ અને કલ્લોલમાં ગુજરાતની સાથે સાથે પર્યાવરણ પણ અંદર આવતો હતો. તમારે ત્રીજા ધોરણમાં પર્યાવરણ વિષય તમારે નવો આવ્યો છે. તમારે આવતો તો હતો જ, પણ ગુજરાતીની અંદર સમાવેલો હતો. પણ આપણે ત્રીજા ધોરણમાં ગણિત, ગુજરાતી અને પર્યાવરણ એ 3 મુખ્ય વિષય અલગ છે, બરાબર. તો આપણે અહીંયા આગળ જોઈશું પાઠ 1માં પૂનમે શું જોયું. પાઠનું નામ શું છે? પૂનમે શું જોયું, બરાબર. પ્રશ્નાર્થ ચિહ્ન છે. શું જોયું આપણને પ્રશ્ન પૂછે છે. આપણે ચિત્ર જોઈને તેના જવાબ આપવાના છે. પૂનમ નામની છોકરી છે, તેણે શું જોયું? તમે અહીંયા તમારી પાસે પુસ્તક હોય તો આ વિડીયો જોતાં જોતાં પુસ્તક પણ તમારી પાસે રાખજો, પેન્સિલ રબર પણ પાસે રાખજો, કારણ કે તમારે ત્રીજા ધોરણમાં પુસ્તકની અંદર લખવાનું આવે છે. જગ્યા આપી હોય એટલે તમારે સાથે સાથે લખતું રહેવાનું, તો તમારે એના પ્રશ્નોના જવાબ આપતી વખતે સરળ પડશે, બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠમાં આગળ જોઈએ કે પાઠમાં શું કહે છે, પૂનમે શું જોયું એના વિશે આપણે અભ્યાસ કરીએ. પૂનમ ઘરે હતી, તે બીમાર હતી. આજે પૂનમે એની માને કહ્યું, માં મને આજે શાળાએ જવા દો, હું છેલ્લા 2 દિવસથી ઘરે છું, હું કંટાળી ગઈ છું. શું કહે છે પૂનમ? પૂનમ ઘરે હતી, બરાબર. શા માટે ઘરે હતી? તે બીમાર હતી એટલે એની મમ્મીએ તેને શાળાએ જવા દીધી નથી. બીમાર હોય તો આપણને આપણી મમ્મી, આપણે પણ બીમાર હોય તો આપણને આપણી મમ્મી શું કહે છે? ઘરે રહો, આરામ કરો, દવા પીવો, સારું થઈ જાય એટલે શાળાએ જજો. તો એવી રીતે પૂનમ પણ 2 દિવસથી ઘરે જ હતી, શાળાએ ગઈ ન હતી. એટલે પૂનમ શું કહે છે કે મમ્મી, હું 2 દિવસથી ઘરે જ છું અને ઘરેથી હવે હું એકલી એકલી કંટાળી ગઈ છું. 2 દિવસથી ઘરે છું એટલે હવે મને કંટાળો આવે છે. શા માટે શાળાએ જવાની જીદ કરે છે? કારણ કે તેના મિત્રો, તેની બહેનપણીઓ શાળામાં હોય, રમતા હોય, આનંદ કરતા હોય, બરાબર, સાથે નાસ્તો કરતા હોય, એટલે ઘર કરતાં શાળામાં ખૂબ જ મજા આવે છે. તમે લોકો પણ આટલા સમયથી ઘરે બેઠા છો તો કંટાળી ગયા હશો. પહેલાં તો રજા આવે એની રાહ જોતા હતા, બરાબર ને, કે ક્યારે શાળામાં રજા પડે અને અમે રમીએ. પણ આટલા દિવસથી, આટલા 1 વર્ષ અથવા તો 1.5 વર્ષ કહીએ આપણે, ત્યાંથી આપણે ઘરે જ છીએ એટલે રમી રમીને પણ તમે થાકી ગયા છો. શાળામાં તો ઘણા બધા મિત્રો હોય એટલે લોકો સાથે રમવાની, નાસ્તો કરવાની અને ભણવાની મજા પડતી હોય છે. એટલે પૂનમને પણ આજે શાળાએ જવું છે, 2 દિવસથી એ કંટાળી ગઈ હતી. તો એની મમ્મીએ શું કીધું આપણે જોઈએ.
આ સાંભળી તેની માએ કહ્યું, પરંતુ તને તાવ છે, જા બહાર ખાટલા પર જઈને સૂઈ જા. શું કહે છે એની મમ્મી? કે ના, હજી તને બહુ સારું થયું નથી, હજી તારું શરીર ગરમ છે, તને તાવ જેવું છે હજી. એટલે તું અત્યારે, તને કંટાળો આવતો હોય ઘરમાં તો બહાર જઈ અને ખાટલા પર સૂઈ જા. એટલે પૂનમને તો એની મમ્મીએ પૂનમને કીધું, એટલે પૂનમ બહાર ગઈ, ખાટલા પર સૂઈ ગઈ. તો ખાટલા પર સૂઈ ગઈ પછી જુઓ શું થયું. આપણે જોઈએ, અચાનક તેના ચહેરા પર કશુંક પડ્યું. તે તો ઝાડ નીચે ખાટલો હતો, એની પર જઈને સૂઈ ગઈ. એટલે એના ચહેરા એટલે કે એના મોઢા ઉપર કાંઈક પડ્યું હોય તેવું એને લાગ્યું. તે તરત જ ગાલી અડવા લાગી. અરે આ શું, એના તમે આમ બહાર સૂતા હોય ને કંઈક તમારા મોઢા ઉપર પડે, એવું તમને ખબર પડે કે મારી ઉપર કાંઈક પડ્યું છે, કીડી ચડે તો પણ તમને ખબર પડી જાય કે હા મારા શરીર પર કાંઈક સળવડે છે. એટલે એને તો એના ગાલે અડવા લાગી કે આ શું થયું, કોણ ચરકી ગયું. બરાબર, શું કીધું, ચરકી ગયું. આ કોનું કામ હશે, કબૂતરનું કે કાગડાનું? પૂનમને આ કાગડાનું જ લાગતું હતું. બરાબર, ચરકી ગયું એવો શબ્દ ખબર પડે છે ને બાળકો? હા, તો કોનું છે? વૃક્ષો ઉપર તો ચકલી, કાગડો, કબૂતર, કોઈ પણ પક્ષી હોય, એટલે કે આ એકાદા પક્ષીનું કામ હશે. પૂનમને તો આ કાગડાનું જ લાગતું હતું. શા માટે એવું લાગતું હશે? કારણ કે એને ઉપર જોયું તો ઉપર કાગડો બેઠો હતો, એટલે એને લાગ્યું કે આ કાગડાનું કામ છે ચરકી જવાનું. બરોબર ને? જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો એ તમે નજીકથી જોઈ શકો છો કે આ ચિત્ર શું છે, શેનું છે અને એમાં શું શું બતાવેલું છે. બરોબર, તો આ વૃક્ષનું ચિત્ર છે. પાંદડા તો તમને દેખાય છે, બરોબર છે ને? વૃક્ષ આખું દોરેલું, અહીંયા ડાળખીઓ ને બધું દેખાય છે ને, પાંદડા દેખાય છે, આખું વૃક્ષ દેખાતું નથી, પણ આ વૃક્ષનું ચિત્ર છે. અને તમે અહીંયા આગળ જોઈ શકો છો કે વૃક્ષની ડાળી ઉપર કબૂતર છે, ખિસકોલી છે, કાગડો છે, ચકલી છે, કાબર છે, પતંગિયા, પોપટ, વાંદરો, કીડી મકોડા. બરાબર, એ બધું તમને દેખાય છે, દેખાય છે ને? હા, તો આમાં ઘણા બધા પશુઓ પક્ષીઓ બેઠેલા છે. તો પૂનમે આ બધાને જોયું પણ એને એની ઉપર બેઠેલો ફક્ત કાગડો જ દેખાયો, કારણ કે એના ખાટલાની બરાબર ઉપર જ હતો. બરાબર, તો પૂનમે આ જોયું, પૂનમે ઉપર જોયું, તેણે વૃક્ષ ઉપર ઘણા બધા પ્રાણીઓ જોયા. તેમના નામ જણાવો. મેં આગળ તમને ચિત્રમાં કીધું એ પ્રમાણે ઘણા બધા વૃક્ષ પ્રાણીઓ અને પશુ પક્ષીઓ ઉપર બેઠેલા દેખાય છે. જુઓ બાળકો, તમારે અહીંયા આગળ તમારા પાઠ્યપુસ્તકમાં નીચે સૂચના આપી હશે, છે એક નીચે ડિઝાઇન જેવું છે ત્યાં આગળ, કે આ પાઠ્યપુસ્તકમાં પ્રાણી શબ્દ માટે જીવજંતુ, પક્ષીઓ અને સરીસૃપ, સરીસૃપ એટલે પેટે ઘસડાઈને ચાલતા પ્રાણીઓ, એને સરીસૃપ કહેવામાં આવે છે. તો આ બધા જ માટે પ્રાણીઓ એવો શબ્દ વાપર્યો છે. એટલે તમે કહેશો આ તો પક્ષીઓ છે ને ટીચર, પ્રાણી કેમ કહે છે? પણ તમારે તમારા આ નવા પાઠ્યપુસ્તક પ્રમાણે બધા જ પશુઓ, પક્ષીઓ અને સરીસૃપ દરેક માટે પ્રાણીઓ શબ્દ વપરાય છે. બરાબર, એટલે તમારે પશુ હોય, પક્ષી હોય, સાપ હોય, અજગર હોય, એ બધા માટે પ્રાણીઓ એવો શબ્દ જ ઉપયોગમાં લેવાનો છે. તમારે નીચે સૂચના આપી છે, આપી જશે આ પેજના છેક નીચે. તમારે અહીંયા આગળ જોશો એટલે તમને સૂચનામાં આપી દીધેલું છે કે દરેક માટે એક જ શબ્દનો ઉપયોગ થયો છે, એટલે બધા જ શબ્દ માટે તમારે પ્રાણી એવો શબ્દ વાપરવાનો છે. ચાલો તો આપણે આગળ જોઈએ. વિચારો અને લખો. તમે જોયેલા પંખીના નામ લખો. આપણને શું કહે છે કે વિચારવાનું અને લખવાનું કીધું છે, એવું નથી કીધું કે તમે આ જ પ્રાણી પક્ષીનું નામ લખો. બરાબર, અહીંયા આગળ કીધું છે કે તમે જોયેલા પંખીના નામ લખો. પંખી એટલે આકાશમાં ઉડે, જેને બે પાંખો હોય તેને પંખી કહેવાય.
તો પંખીઓ તો તમે ઘણા બધા જોયા હશે, બરોબર? જોયા છે ને પંખીઓ? તો એ બધાના નામ લખવાના છે. અહીંયા આગળ તમને 8 બોક્સ આપેલા છે. કેટલા? 8. એ 8 બોક્સમાં તમે જોયેલા પક્ષીઓ વિશે એમના નામ લખવાના છે. તો બોલો, ચાલો, કયા કયા પક્ષીઓ તમે જોયેલા છે? હા, વારાફરતી બધા બોલજો અને તમારા પાઠ્યપુસ્તકમાં જે બોક્સ આપેલું છે તેમાં એના નામ લખતા રહેજો. તમે જે જોયા હોય અને તમારા મનગમતા હોય તે પણ તે તમે લખી શકો છો પેન્સિલ સાથે રાખી છે ને. તો ચાલો બોક્સમાં નામ લખીએ આપણે. કાગડો લખાય, કબૂતર, પોપટ, મોર, ચકલી, બગલો, કાબર અને શામળી. જોયેલા છે ને બધા? હા, તો તમે લખી શકો છો અને આના સિવાયના પણ તમે લખી શકો છો. જુઓ આગળ. પૂનમે જમીન પર પડેલું એક પાંદડું લીધું. પાંદડું તેના ગાલ ઉપર ઘસ્યું. હજુ પણ તેને ગાલ ચિકાસવાળા લાગતા હતા. પૂનમે વિચાર્યું, તળાવ પર જઈ મારે ગાલ ધોવા જોઈએ. પૂનમ તળાવ પાસે ગઈ. હવે પૂનમ જ્યાં રહે છે તેની બાજુમાં જ એક તળાવ હશે. તો પૂનમે ત્યાં આગળ ખાટલા ઉપર સૂતી હતી તો ત્યાં નીચે એક પાંદડું પડ્યું હશે. એના ગાલ ઉપર કાંક પડ્યું હતું એટલે એ પાંદડા લઈ એને ગાલ સાફ કરવા જતી હશે. પણ પાંદડાથી સાફ કરવાથી એનો ગાલ ચોખ્ખો થયો નહીં. હજુ પણ તેને ચીકણું ચીકણું લાગતું હતું, ચીકાસવાળું લાગતું હતું. એટલે એને વિચાર્યું કે લાવ હું મારો ગાલ ધોઈ આવું. એટલે બાજુના તળાવ પાસે તે ગઈ. જો અહીંયા આગળ શેનું ચિત્ર આપેલું છે? તળાવનું ચિત્ર આપેલું છે, બરોબર? તો અહીંયા આગળ પૂનમ એનું ગાલ સાફ કરવા આવી છે, બરાબર? તો જુઓ આ ચિત્રમાં તમને ઘણા બધા પશુઓ પક્ષીઓ બધું દેખાય છે. દેખાય છે ને? ચિત્ર જોઈ લીધું. તો ચિત્ર પછી એની નીચે આપણે જોઈએ શું લખ્યું છે. આગળનો પાઠ સમજીએ. તળાવની આસપાસ પૂનમે કયા પ્રાણીઓ જોયા હશે? પ્રશ્ન પૂછે છે આપણને, બરોબર? એટલે આપણે જવાબ લખવાનો છે. ફરીથી વિચારો અને લખો. અહીંયા ચિત્રમાં તમને ઉપર આપી દીધું હતું કે તળાવમાં કયા કયા પશુઓ પક્ષીઓ છે, બરોબર? તો તમને એ તળાવના ચિત્રમાંથી જોઈને તમારે લખવાનું છે. તો આપણે ચિત્રમાં જોયા કયા કયા હતા. એક તો ચિત્રમાં તમને બકરી દેખાતી હતી, બરોબર? પછી ભેંસ, કાચબો, બગલો, દેડકો પણ છે. દેખાય છે ને દેડકો? હા, દેડકો પણ છે, બરોબર? પછી જુઓ આ બાજુ એક બગલા જેવું દેખાય છે. એને શું કહેવાય? ટીટોળી, બરોબર? એને ટીટોળી કહેવાય. પછી અહીંયા આગળ જુઓ ચિત્રમાં તમને આ માછલીનો પડછાયા જેવું દેખાય છે. એટલે તળાવની અંદર માછલી પણ હશે, બરોબર? તો તળાવની આસપાસ પૂનમે કયા કયા પ્રાણીઓ જોયા એ બધા